पाटीदार अग्रणी जयराम पटेल नु मोटू निवेदन सामे आव्यु छे। लग्न समय माता अथवा पिता ने सही लेवामां आवे, मैरेज रजिस्टर कचेरी में सही समय माता पिता हाजर रहे, लव जिहाद अटकावा सरकार कायदो बनावे। जयराम पटेल नु आ कहेवु छे। लव जिहाद मुद्दे सरकार गंभीरताथी काम करे तो 300 पाटीदार दीकरीओनो सवाल छे। जयराम पटेल नुं आ निवेदन सामे आव्युं छे। महत्वनुं छे कि जयराम पटेले पाटीदार दीकरीओने बचावानी अपील करी छे, जेमां लव जिहाद मुद्दे गंभीरताथी काम करवा माटे जयराम पटेले मांग करी छे। जयराम पटेले वधुमां जणाव्युं कि 300 दीकरीओनो सवाल छे, त्यारे जे दीकरीओ परत आवा मांगती होय ते मुद्दे पण काम करवामां आवशे। जे दीकरीओ समाजमां भવનમાં રહે છે તેવી દીકરીઓ લવ જિહાદમાં ફસાતી નથી, જે દીકરીઓ પીજીમાં રહે છે તેવી દીકરીઓ વધુ ભોગ બને છે। કે જે દીકરીઓ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે એના આવા પ્રશ્નો બહુ ઓછા બને છે। જે દીકરીઓ રૂમ રાખીને અભ્યાસ કરે છે અથવા અપડાઉન કરીને અભ્યાસ કરે છે એના આવા પ્રશ્નો દરેક સમાજની દીકરીઓમાં આ પ્રશ્નો વધારે બને છે। એટલે વાલીઓને હું અવારને અવાર વિનંતી કરું છું, અવારને અવાર સૂચના આપું છું કે ભાઈ તમારી દીકરીઓને કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમાજની સંસ્થામાં હોસ્ટેલમાં રાખીને દીકરી કોલેજ કરે ત્યાં સુધી ભણાવો। કોઈ પણ સમાજની દીકરી હોય, એક વખત દીકરી કોલેજ કરી લેશે ત્યારે એનામાં પરિપક્વતા આવી જશે, એનામાં પોતાને ડિસિઝન લેવાના પીડતા આવી જશે। મા બાપ પણ આમાં અત્યારે આ ગંભીરતા લેતા નથી, ખાસ કરીને માતાઓની ભૂલ વધારે છે। દીકરીઓનો ઉછેર કરવામાં વધારેમાં વધારે રોલ હોય તો માતાનો હોય, એટલે માતાઓને વધારેમાં વધારે ગંભીરતા લેવાની જરૂર છે। આ માતાઓની બેદરકારી પણ આમાં જવાબદાર છે।